ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ વચ્ચે માત્ર દોઢ માસ થયા જ ચાર્જ સંભાળનાર પારડી ગામના સરપંચશ્રી દ્વારા પ્રાથમિક સુવિધાના કામો પ્રત્યે સરાહનીય કામગીરી કરાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ કોઈ પણ ગામની અંદર પ્રજાકીય લાભો અને સુખ સુવિધા બાબતે કામગીરી થતી હોય ત્યારે જે તે ગામના સરપંચશ્રી દ્વારા થોડા ઘણા અંશે આ કામો બાબતે પૂરેપૂરી જાગૃતતા આવતી નથી તે આપણે સારી રીતે જાણીએ છીએ. તેવા રાજકોટ શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ પારડી ગામે પ્રાથમિક સુવિધાથી આજરોજના સમયે પણ પ્રજાનો વંચિત હોવાની માત્ર દોઢ માસ પૂર્વે પારડી ગામના સરપંચ શ્રી તરીકે ચાર્જ સંભાળનાર અજય પરમારે પોતાની આગવી સૂઝબૂઝથી પોતાની ફરજ નિભાવવા હેતુ પ્રાથમિક સુવિધાની કામગીરી ચાલુ કરાવી અને કોઈ પણ જાતની થતા કામમાં કચાશ ના રહેવા દે એક યોગ્ય સરપંચ શ્રી તરીકે પોતાની છબી રજૂ કરી છે, જેમાં વિરોધ પક્ષ દ્વારા થતી અડચણોને નજર અંદાજ કરીને પણ પોતાની આ ફરજ નિભાવતા પારડી ગ્રામજનોએ અજય પરમારને વધાવીને પારડી ગામનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. 23 વર્ષ થયા છે તો અત્યારે પાણીનું જે કામ ચાલુ છે કે પેલાના સરપંચ હતા એને કોઈ કરેલું છે? અત્યારના જે સરપંચ આવે કોઈ સરપંચ ધ્યાન દેતા નથી. કોટે જાય તો ન્યાય બધે એમ કે પાણી નથી, પાણી વગર તો પેલા કઈ કામ થતું નથી, પાણી વગર તો હું કામ કરું? કોઈ કામ થતું કોટે જાય તો હું મામલતદાર આવી હું બાજી આવી છું, હું જ બાજી ખુદ ગઈ હતી બાજરા. કોઈ જવાબ દેતો નથી. ઓલી દુકાને તો ઓલી દુકાને જયશ્રી પાસે જયશ્રી ના પાડે, ઓલી પાસે ઓલી ના પાડે, રેણુકા ના પાડે, બધા ના પાડે. બધી આ ગટરનું કેટલા દિવસે ગોથે પડ્યું તો હવે આ મેળે આવ્યું છે ગટર. એટલે નવા સરપંચ આવ્યા થી પછી અત્યારે તમારે ગટરનું કામ શરૂ થયું? પેલું કામ છે, પેલું કામ થયું. બાકી તો પાડી ની અંદર કોઈ દિવસ કોઈ જતું નહીં, કામ જ નથી. કોઈ જવાબ દેતા નથી, ખાલી મત જ લઈ જાય, મત જ લઈ જાય છે અમારી પાસે. મત દેવા એટલે કોઈ આ બધા સમજે તો મત દેવા જાવું, મત દેવા ચાર મહિને રાખે, કોઈ જવાબદારી લેતા નથી. એમને હવે ને અત્યારે જે સરપંચ બદલી ગયા છે ત્યારે તમારે કામ શરૂ થઈ ગયા છે તો ખરેખર હવે તમને એવું લાગે છે કે આવતી સમયે જે સરપંચ તમારે આજ જોઈએ? નમસ્કાર ભાઈઓ બહેનો, પારડી પંચાયત સરપંચ અજય પરમાર. અત્યાર સુધીમાં આજે 1 મહિનો અને 5 દિવસ થયા છે હું સરપંચ નો ચાર્જ સંભાળી રહ્યો છું. હાલમાં હું અત્યારે સરપંચ છું પારડી પંચાયત, એની અંદર ઉપસરપંચ હું 2 વર્ષથી હતો. અવારનવાર મેં કલેક્ટર સાહેબના તંત્રને મેં અવારનવાર રજૂઆત કરેલ છે, પાણીની, રોડ રસ્તાની, સ્ટ્રીટ લાઇટની, રેશનકાર્ડની દુકાનની. આજે ચિત્રામણા મંદિરના વિસ્તારની અંદર કૃષ્ણા પાર્ક સોસાયટી, પ્રજાપતિ સોસાયટી, પૂનમ સોસાયટી કે પછી રામ પાર્ક કે પછી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, ક્યાંય પણ અત્યાર સુધીમાં જે તે જગ્યાએ કામ થયા છે, પહેલી વાર હું એમ કહું છું કે હું સરપંચ છું. અત્યાર સુધીમાં મેં કાંઈ કોઈ વસ્તુ ઉપસરપંચ હતો તો મારા હાથમાં સત્તા નહોતી. અત્યારે હું સરપંચ બહેનો છું, 1 મહિનાથી ચાર્જ સંભાળી રહ્યો છું. તાત્કાલિક ધોરણે મેં કામ ચાલુ કરાવ્યા છે. કામ ચાલુ કરાવ્યા એ ભેરો જેમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, હું મારા મોઢેથી નથી કહેતો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમે આમ પબ્લિકને પૂછો, કોઈ પણ વ્યક્તિગત ઘરદીઠ પૂછો કે અત્યાર સુધી શું શું ભ્રષ્ટાચાર થયા છે. કામ આજે મારું એન્જિનિયર સાહેબ જોઈ જાય કે ભાઈ મારું કામ લીગલી હોય તો જ મને આપો કામ ચાલુ કરવા. હું પોતે સરપંચ છું, મારા 2 પૈસા જોતા નથી. પણ એરિયાની અંદર કે કામ તમને ગ્રાન્ટ ગવર્મેન્ટ આપે છે તો તમને શું વાંધો? અત્યારે જે કામ મેં ચાલુ કર્યા છે એ કામ 16-17ના પેન્ડિંગ પડ્યા હતા. તો 3-4 વર્ષ સુધી ક્યાં રાજકારણીના કહેવાથી તમે કામ ચિત્રામણા મંદિરમાં નથી કરતા? હું ભાજપ કોંગ્રેસ હું નથી કહેતો કે હું ભાજપનો માણસ છું, કોંગ્રેસનો, પંચાયતના કોઈ પક્ષનો હોય. હું સર્વ ગામનો રાજા છું, મારા સર્વ જ્ઞાતિ. હું દલિત છું કે દલિતનું હું નહીં, હું સર્વ જ્ઞાતિનો છું. હું સર્વ જ્ઞાતિના કામ કરવા આવ્યો છું. આજે પબ્લિકે મારી પર જે વિશ્વાસ રાખ્યો છે કે મારી પર ચાહના છે કે ભાઈ અજયભાઈ કંઈક કરી બતાવશે, તો બોલ્યા કરતા મેં 2 વર્ષ પહેલાંય કીધેલું હતું કે હું બોલીશ નહીં, સમય આવશે તો હું કરી બતાવીશ. આજે મેં એ જ કર્યું છે. કામ ચાલુ કરવા છતાંય અત્યારે મારું કામ લીગલી છે, છતાંય ઉપરથી પ્રેશર છે કામ બંધ કરો કામ તમે, કેમ કે એ લોકોને ભ્રષ્ટાચાર પૈસા ખાય જ જવા છે. હાલમાં તમને કામ બંધ કરાવવા માટે કોણ પ્રેશર કરી રહ્યા છે? હાલમાં અત્યારે પહેલા જ દિવસે મેં કામ ચાલુ કરેલ તો જિલ્લા પંચાયતના સદસ્ય સવજીભાઈ પરમાર, ન્યાય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ રાજભા, માજી સરપંચ, ત્રણે મળીને કીધું છે કે ભાઈ કામ તમે બંધ કરી આપો. મેં તો મારી સત્તાની વાત છે, કામ હું બંધ નહીં કરું. ભાજપ કોંગ્રેસ હું ભાજપ છું એ મારો વિરોધ કરે એનું સમજી લો, કોંગ્રેસ ભાજપ નહીં, પણ હું તો જનતાનું સેવા સારું કામ કરવા
અને જનતા કહે છે કે નથી કામ, એનો રાઈટ નથી, મને જનતા ના પાડે, હું જનતા થી પબ્લિક થી છું. ભાજપ કોંગ્રેસ કે અથવા કોંગ્રેસ ના કે જે કોઈ હોય એ તમને કામ બંધ કરાવશે, તમે ટૂંક સમયમાં શું કરશો? હું બંધ નહીં કરું, જ્યાં સુધી મને સસ્પેન્ડ કરશે તો સસ્પેન્ડ થઈ જાય, ઉતારો હોય તો ઉતારી દો, કામ હું બંધ કરવાનો નથી, પણ એની લાઈન નાખીને રહેવાનો છું, રોડ રસ્તા એક કામ કરી બતાવવાનો છું. એમને જ્યાં જવું હોય જ્યાં લડવું હોય ત્યાં લડી પાસે મારી સત્તા છે ત્યાં સુધી. તમે આ રેસિડેન્સીની અંદર 24 વર્ષ ત્યાં રહી, 24 વર્ષની અંદર ભાજપ ને કોંગ્રેસ ને આ બંને પક્ષ પર આવે છે, જ્યારે ચૂંટણી હોય ત્યારે અવારનવાર કોંગ્રેસ વાળા આવે છે અને ભાજપ વાળા આવે છે. 24 વર્ષ ત્યાં વાયદા કરે છે કે અમે તમને પાણી દઈએ, અમે તમને ગટર દઈએ, અમે તમને શૌચાલય દઈએ, આવા આવા વાદા કરી અને 24 વર્ષ ત્યાં રમાડે છે. આજે 8 મહિનાની અંદર અજયભાઈને સરપંચનું પદ આપ્યું, જ્યાંથી અમને એવું લાગે છે કે આ અજયભાઈ અમારી જે મનોકામના છે એ પરિપૂર્ણ કરશે. જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એની અંદર શૌચાલયને પાણીની સુવિધા છે, તો અમે તો અહીંયા 18,000ની વસ્તી જઈ, છતાં પણ અહીંયા જે સુવિધા જે મળવી જોઈએ એ કાંઈ મળતી નથી, ખોટી ને ખોટી વાતો થાય છે. આજે અજયભાઈ આવ્યા આ દરમિયાન એવું લાગે છે કે 1.5 મહિનાની અંદર એ ભાઈએ ભોગર ગટર આપી, થાંભલે થાંભલે લાઇટ પણ આપી, અને હજી એ પાણીની વાતાવરણ કરે છે ને એની ઉપર અમને એવી આશા બંધાયેલી છે કે આ પરિપૂર્ણ જે જે અજયભાઈ વાત કરે એ પ્રમાણમાં એ કામ પણ કરી બતાવશે અને એનું કામ ચાલુ છે. પાણી 28 વર્ષ છે, હેરાન થાય છે, પાણી ગટર કોઈ સુવિધા નથી. 40 વર્ષ વેસાતા પાણી, માણસ ધંધા હાલતા હોય ન હાલતા હોય, બધી પૂરણ કરવું કેમ કરવું, તો મત લઈ જાય છે કે અઠવાડિયામાં કરીશું, મહિના દિવસમાં કરીશું, રોડ નાખી દેવું, લાઈન પાણી દેવું, ગટર લાઈન દેવું, કાંઈ થતું નથી. હવે અજયભાઈ આવ્યા છે, 1.5 મહિનાની અંદર જો શેરે શેરે લાઈટું, શેરે શેરે ગટર લાઈન ના ભૂંગળા આવી ગયા છે, અને હવે અમે પાણી માંગવી છીએ, અમારે બધી સુવિધા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સાપર.